વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે દેવ સત્ય પ્રશ્નપત્રના બેઝિક મેથ્સના પ્રશ્નપત્ર 2 સેક્શન એનું સોલ્યુશન કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોવ તો લાઈક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તથા બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી સમયસર તમને પ્રશ્નપત્રના નોટિફિકેશન મળતા રહે. ઓકે, તો આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 1ની. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો મિત્રો, તમે જે છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ ભણ્યા છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સિવાયનો જે પણ કોઈ ઓપ્શન હશે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. સવાલ ધ્યાનથી જોવો, મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે પૂછ્યું છે કે નથી પૂછ્યું છે, અને એને અનુરૂપ તમારે આન્સર લખવાનો રહેશે. ઓકે, ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. તો મિત્રો, આમાં પણ સવાલ ધ્યાનથી જોવાનો રહેશે. અશક્ય ઘટના, અશક્ય ઘટનાની પૂરક ઘટના. જો તમને એકલું અશક્ય ઘટના કીધી હોય તો એની સંભાવના આવશે 0, પરંતુ એની પૂરક ઘટના, અશક્યની પૂરક ઘટના એટલે ચોક્કસ ઘટના થઈ જાય, અને એની સંભાવના કેટલી આવશે? 1. એટલે આમાં આન્સર આવશે તમારો ઓપ્શન નંબર D. ચાલો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક A અને 7 માટે જો A બરાબર 7Q+R અનન્ય હોય તો R બરાબર ખાલી જગ્યા શક્ય નથી. તો મિત્રો, આની તમે થિયરી જે જોઈ હશે એમાં આ આરની કિંમત, તમે થિયરી આ રીતે હશે, A ઇઝ ઇક્વલ ટુ BQ+R, કે જેમાં આરની કિંમત જે છે એ 0 <R> <B આવે, એટલે કે જે બીની જે કિંમત છે એના કરતાં ઓછી. તો અહીં બીની કિંમત તમારી પાસે કેટલી છે? 7. એટલે આરની કિંમત તમારી આ પ્રશ્ન માટે આરની કિંમત 0 <R> 7 હશે. એટલે કે આરની કિંમત તમારી 0, 1, 2, 3, 4, 5 અને 6 આટલી કિંમતમાંથી કોઈ પણ એક કિંમત હશે. તો આ સિવાયના જે પણ કોઈ ઓપ્શન હશે તે કેન્સલ થઈ જશે. તો એ સિવાયનો ઓપ્શન છે તમારો ઓપ્શન નંબર B, 7. ઓકે, ચાલો ત્યારબાદ નેક્સ્ટ. આર્યા પાસે 1 રૂપિયાના અને 2 રૂપિયાના થઈને કુલ 50 સિક્કા છે. આપણે ધારી લઈએ 1 રૂપિયાના આર્યા પાસે 1 સિક્કા છે, બરાબર છે? આપણે ધારી લઈએ આર્યા પાસે 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 1 અને 2 રૂપિયાના 1 સિક્કા છે. તો આ બંને સિક્કા ભેગા મળીને, આ બંને સિક્કા ભેગા મળશે એટલે કે X+Y કેટલા સિક્કા છે? 50 સિક્કા છે. ચાલો ત્યારબાદ આગળ. સિક્કાઓની કુલ કિંમત 75 રૂપિયા છે. હવે ધ્યાન આપજો, 1 રૂપિયાના 1 સિક્કા છે એટલે એની કિંમત કેટલી થાય? X. 2 રૂપિયાના 1 સિક્કા છે એટલે એની કિંમત કેટલી થશે? 2Y. અને કુલ કિંમત એટલે કે X+2Y ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે તમને રકમમાં? 75. કુલ કિંમત કેટલી છે? 75. તો 1 રૂપિયાના અને 2 રૂપિયાઓના સિક્કાની સંખ્યા શોધવાની છે, એટલે કે એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આપણે આ 2 સમીકરણને ઉકેલી નાખીશું, બરાબર? બંને સમીકરણોની બાદબાકી કરી નાખીશું. તો +X - X કેન્સલ, Y - 2Y એટલે -Y ઇઝ ઇક્વલ ટુ 50 - 75 એટલે -25. બંને બાજુથી -માઇનસ કેન્સલ થશે એટલે Y બરાબર આવશે 25, બરાબર છે? Y બરાબર 25. તો આપણે ચેક કરી લઈએ, Y એટલે 2 રૂપિયાના, 2 રૂપિયાના સિક્કા 25 હોય એવા ઓપ્શન કયા છે? તો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર D. ધારો કે 1 કરતાં વધારે ઓપ્શનમાં પાછળ 25 હશે, તો આપણે આ 2માંથી કોઈ પણ એક સમીકરણમાં વાયની કિંમત 25 મૂકીશું. ધારો કે આ પહેલા સમીકરણમાં વાયની જગ્યા પર 25 મૂકીશું તો એક્સની કિંમત કેટલી આવશે? 25. તો આ રીતે પણ તમે આન્સર મેળવી શકો છો. ચાલો ત્યારબાદ આગળ. sin 7θ ઇઝ ઇક્વલ ટુ cos 2θ હોય તો tan 6θની કિંમત શોધો. તો સૌ પ્રથમ આપણે અહીંથી થીટા મેળવી લઈશું, અને ત્યારબાદ થીટાની જે પણ કોઈ કિંમત આવશે એ અહીં મૂકીને tan 6θની કિંમત મેળવી લઈશું. તો થીટા મેળવવા માટે તમને રકમમાં આપ્યું છે sin 7θ ઇઝ ઇક્વલ ટુ cos 2θ. હવે તમે અહીં ધ્યાન આપશો તો તમને જે ગુણોત્તર આપ્યા છે ત્રિકોણમિતિય, એ કોટી સંખ્યાના ગુણોત્તર આપ્યા છે. તો કોઈ પણ એક ગુણોત્તરને કોટી સંખ્યાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીજા ગુણોત્તરમાં કન્વર્ટ કરીશું. તો આપણે આ cos 2θને sin 2θમાં કન્વર્ટ કરવા હોય તો એની જગ્યા પર સૂત્ર લખાશે sin
90 માઇનસ 2 થીટા આવું સૂત્ર આવશે કોટી સંખ્યાનું. ચાલો બંને બાજુ પરથી સાઈન સાઈન ગુણોત્તર કેન્સલ થશે એટલે 7 થીટા બરાબર 90 માઇનસ 2 થીટા. માઇનસ 2 થીટા ડાબી બાજુ પર આવશે એટલે પ્લસ 2 થીટા થશે. 7 પ્લસ 2 થીટા એટલે 9 થીટા ઇઝ ઇક્વલ ટુ 90 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 10. થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 10. હવે આપણે કોની કિંમત શોધવાની છે તો ભાઈ 10 6 થીટા, થીટાની કિંમત આપણે કેટલી મેળવા 10, તો આ કેટલું થશે 10 60 અને 10 60ની કિંમત કોષ્ટક પરથી કેટલી આવશે તો ભાઈ વર્ગમૂળમાં 3. 10 60ની કિંમત કેટલી આવશે વર્ગમૂળમાં 3 એટલે કે ઓપ્શન નંબર સી બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 6 તરફ. જો કોઈ એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે તેમના ક્ષેત્રફળ એટલે વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ, તો બોલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે પાઈ આર સ્ક્વેર અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે બાજુનો વર્ગ બરાબર, લંબાઈનો વર્ગ. લંબાઈને આપણે એક્સ નામ આપીએ તો એક્સ સ્ક્વેર આવશે. એટલે આપણે આ ગુણોત્તર શોધવો હોય તો આપણે આર અને એક્સની કિંમત વચ્ચેનો સંબંધ મેળવવો પડે એટલે કે વર્તુળની ત્રિજ્યા અને ચોરસની બાજુની લંબાઈનો સંબંધ મેળવવો પડે. તો એના માટે રકમમાં એવું કીધું છે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ એટલે કે 4 × લંબાઈ એ સમાન આપેલા છે. ચાલો તો અહીંથી આપણે સંબંધ મેળવીશું, એક્સની કિંમત મેળવી લઈએ તો એક્સને સૂત્ર કરતાં બનાવીશું તો 2πr અને આ જે 4 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે, 2 વડે ભાગ ચાલશે એટલે એક્સની કિંમત આવશે પાઈ આરના છેદમાં 2. એક્સની કિંમત શું આવશે પાઈ આરના છેદમાં 2. પાઈની જગ્યા પર પણ કિંમત મૂકવી હોય તો મૂકી દેવાની અને નહીં મૂકવી હોય તો કંઈ નહીં, લાસ્ટમાં મૂકીશું. ચાલો તો હવે આપણે કિંમત મૂકીશું પાઈ આર સ્ક્વેર. એક્સની કિંમત છે પાઈ આરના છેદમાં 2, આપણને એક્સ સ્ક્વેર જોઈએ છે તો આ બધાનો વર્ગ થઈ જશે એટલે પાઈ સ્ક્વેર આર સ્ક્વેર બાય 4. તો એ કિંમત મૂકી દઈશું પાઈ સ્ક્વેર આર સ્ક્વેર બાય 4, છેદનો છેદ જશે અંશમાં. ચાલો કેન્સલ કરીશું, આર સ્ક્વેર કેન્સલ, એક પાઈ કેન્સલ એટલે જવાબ આવશે 4 ના છેદમાં πાઈ. પાઈની કિંમત મૂકીશું 22 ના છેદમાં 7 એટલે 22 ના છેદમાં 7, 7 છેદનો છેદ અંશમાં જશે. ભાગ ચલાવીશું, 2 વડે ભાગ ચાલશે એટલે જવાબ આવશે આપણો 14/11 એટલે આપણો ગુણોત્તર કેટલો આવશે 14/11નો ગુણોત્તર આવશે. કેટલો ગુણોત્તર આવશે 14/11. ઓકે ચાલો ત્યારબાદ આગળ 7 નંબર. એક વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે 220 cm². આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. વર્તુળને અંતર્ગત ચોરસનો મતલબ શું થાય તો વર્તુળની અંદર ચોરસ આવેલો હોય કે જે ચોરસના શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુ કહેવાય. ચોરસના શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુ કહેવાશે. આ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે તો આ જે ચોરસનો વિકર્ણ છે એ વર્તુળનો વ્યાસ બનશે. એ વર્તુળનો શું બનશે વ્યાસ બનશે, ચોરસનો વિકર્ણ. ધારો કે ચોરસની બાજુની લંબાઈ હું L લઉં તો આ પણ L થાય તો એના વિકર્ણની લંબાઈ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે √2L થાય. એના વિકર્ણની લંબાઈ શું થશે √2L અને ચોરસનો જે વિકર્ણ છે એ વર્તુળનો શું છે વ્યાસ અને એ વ્યાસની લંબાઈ તમારી કેટલી આવી √2L અને વ્યાસ એટલે શું તો વ્યાસ એટલે 2 × ત્રિજ્યા બરાબર √2L. આ રીતે થશે. તો અહીંથી મને આપણે શું શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હું Lને સૂત્ર કરતા બનાવી દઉં તો L બરાબર 2R/√2. L બરાબર 2R/√2 અથવા તો આરને સૂત્ર કરતાં બનાવી દઉં કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને રકમમાં. તો આરને સૂત્ર કરતાં બનાવીશું તો આરની કિંમત આવશે √2L/2. ભાગ ચલાવીશું તો √2/2 છે તો આ 2ને √2/√2 લખાય એટલે 1 કેન્સલ થઈ જશે એટલે આર બરાબર આવશે L/√2.
આર બરાબર શું આવશે આપણી પાસે એલ બાય રૂટ ટુ. હવે આપણને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર ની કિંમત આપી છે 220. એમાં આપણે કિંમત મૂકીશું અને ચોરસનું ક્ષેત્રફળ એટલે મારે એલ સ્ક્વેરની કિંમત મેળવવાની છે. ચાલો તો કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત 22/7, આરની કિંમત એલ ભાગ્યા વર્ગમૂળ 2 છે તો અહીં વર્ગ કરીશું એટલે એલ સ્ક્વેરના છેદમાં 2 લખાશે. એલ સ્ક્વેરના છેદમાં શું લખાશે? 2 બરાબર 220. ચાલો 22 × 10, આ 7 × 2 = 14 ઉપર જશે એટલે ગુણાકારમાં, એટલે એલ સ્ક્વેર બરાબર 7 × 2 = 14 × 10 એટલે કે 140. એટલે ચોરસનું ક્ષેત્રફળ આપણું કેટલું આવશે? 140 cm² એટલે કે ઓપ્શન નંબર એ. ઓકે ચાલો ત્યારબાદ મિત્રો આગળ વધીશું 8 નંબર તરફ. ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય? બરાબર છે. ચાલો તો ગોલકના ઘનફળનું સૂત્ર શું આવશે? તો ભાઈ 4/3 πr³. ધારો કે શરૂઆતમાં ગોલકની ત્રિજ્યા r1 હતી, બરાબર છે, તો એનું ઘનફળનું સૂત્ર જે છે તે 4/3 πr³ થશે. હવે શું કહે છે કે ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો નવી ત્રિજ્યા r2 બરાબર પહેલા જે ત્રિજ્યા હતી એ તો રહેશે જ, એમાં 20% વધારો થશે એટલે કે r1ના 20% વધી જશે એટલે આ રીતે નવી ત્રિજ્યા બનશે. તો r1 બોલો ટકાવારી એટલે 20/100 r1 આ રીતે લખાશે એટલે 120/100 r1 તમારી નવી ત્રિજ્યા r2 જે છે એ 120/100 r1 જેટલી થશે. તો હવે આપણે નવું ઘનફળ મેળવીએ. જૂનું ઘનફળ આટલું હતું. નવું ઘનફળ v2 બરાબર 4/3 πr³. અહીં તમારે એક એક ઝીરો કેન્સલ કરવો હોય તો કેન્સલ કરી શકો છો. ચાલો r2ની કિંમત મૂકી દઈએ તો 4/3 πr² 12/10 r1 આખાનો ઘન. હવે આપણે આ ઘન કરી નાખીએ તો 4/3 πr² 12નો ઘન આવશે 1728 10નો ઘન 1000 r³ બરાબર છે એટલે જવાબ આવશે 4/3 πr² બરાબર ઇન્ટુ 1728/1000 r³ એટલે પહેલાં જે ઘનફળ હતું એના કરતાં 1728/1000 એટલે આનો મતલબ શું થાય કે જો પહેલાં 1000 ઘનફળ હોય તો હવે નવું ઘનફળ કેટલું થશે? 1728 એટલે કેટલું વધારે આવ્યું? તો 728 જેટલું ઘનફળ વધારે આવ્યું. કેટલું ઘનફળ વધારે આવ્યું? 728 જેટલું. અને જો એને મારે ટકામાં લખવું હોય તો આનો 100 વડે ભાગાકાર કરી નાખવો પડે એટલે આપણો જવાબ આવશે 72.8% જેટલો ઘનફળ વધારે આવ્યું. 72.8% જેટલું ઘનફળ વધારે આવ્યું એટલે કે ઓપ્શન નંબર બી બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ PfB' બરાબર 0.53 હોય તો PfB કેટલું થાય? તો ભાઈ પૂરક ઘટના અને ઘટનાની સંભાવનાનો સંબંધ આપણને ખબર જ છે કે PfB વત્તા PfB' બરાબર 1. એમાં PfB' જગ્યા પર 0.53 મૂકીશું એટલે PfB કિંમત આપણને મળી જશે. આ પ્લસ સામે જશે એટલે માઇનસ. 1માંથી 0.53 બાદ કરો એટલે 0.47 જવાબમાં આવશે એટલે તમારી ઘટનાની સંભાવના આવશે 0.47 એટલે કે ઓપ્શન નંબર સી. ઓકે ચાલો ત્યારબાદ આગળ 10 નંબર. 1 થી 50 વચ્ચે 3 વડે કેટલી સંખ્યાઓ વિભાજ્ય હોય? તો આમાં પણ તમે 2 રીતે ગણી શકો. MCQ છે તો ડાયરેક્ટ પણ બોલી શકો 3નો ગણ્યો 15 × 45 16 × 48 17 × 51 બરાબર છે. 17 × 3 કરશો એટલે 51, 16 × 3 કરશો એટલે 48. આપણે 1 થી 50 વચ્ચે જોઈએ છે તો આપણે ક્યાં સુધી લઈ શકીએ? 48 સુધી. અને 48 એટલે 16 × 3 એટલે કેટલી સંખ્યા હશે? 16 સંખ્યા હશે. અને જો આ રીતે નહીં ગણવું હોય તો પહેલી સંખ્યા કઈ આવે 3 વડે વિભાજ્ય? 3, પછી 6, 9. આ રીતે છેલ્લી સંખ્યા 50 સુધીમાં 3 વડે વિભાજ્ય કઈ આવશે? 48, કે જે એક સમાંતર શ્રેણીમાં છે. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે
અને અંતિમ પદ એ એન, પ્રથમ પદ એ, તફાવત ડી બરાબર 3 આવશે અને એ એનના સૂત્રમાં કિંમત મૂકીને તમે એન મેળવશો તો એનનો જવાબ કેટલો આવશે? 16 આવશે. ઓકે, તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. એમસીક્યુ હોવાથી આપણે ડાયરેક્ટ લખી દેશું, જો દાખલો હોય તો આપણે ગણતરી કરવી પડે. ચાલો ત્યારબાદ આગળ 11 નંબર. ખાલી જગ્યા એ સમીકરણનું એક બીજ છે, તો આ સમીકરણને ઉકેલી નાખો એટલે તમને એક્સની કિંમત મળી જશે અને એ જ તમારો શું બનશે? બીજ બનશે. ચાલો, તો 9x² માઇનસ 4 સામે જશે એટલે પ્લસ 4 કહેવાશે, એટલે 9x² ઇઝ ઇક્વલ ટુ 4, બરાબર છે? એટલે x² બરાબર 4/9. આપણે x શોધવાનો છે એટલે વર્ગમૂળ કરીશું તો 2/3, તો તમારું એક બીજ કયું આવશે? 2/3, એટલે કે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ. ત્યારબાદ આગળ વધીશું 12 નંબર તરફ. 5 tan θ ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો 5 sin θ માઇનસ cos θ/5 sin θ પ્લસ cos θની કિંમત શોધો. તો અહીં તમારી પાસે અહીંથી તમને 10θની કિંમત મળશે. 10θની કિંમત મળશે 7/5. હવે 10θ એટલે શું? તો 10θ એટલે sin θ/cos θ, બરાબર 7/5. તો આ જે તમને રકમ આપી છે જેની કિંમત શોધવાની છે, એમાં તમારે sin θ/cos θ જો લાવવું હોય તો તમામ પદનો તમારે cos θ વડે ભાગાકાર કરવો પડે. તો આપેલી રકમને cos θ વડે ભાગતા, ચાલો દરેક પદનો cos θ વડે ભાગાકાર કરીશું એટલે પહેલું પદ આવશે 5 sin θ/cos θ, માઇનસ બીજું પદ આવશે તમારું cos θ/cos θ, છેદમાં 5, આનો cos θ વડે ભાગાકાર કરશો એટલે sin θ/cos θ, પ્લસ cos θ/cos θ, આ રીતે આવશે. હવે મિત્રો જોશો તો sin θ/cos θની કિંમત કેટલી છે? 7/5. તો આપણે કિંમત લખી દઈએ 5 × 7/5. બોલો, cos θ/cos θ એટલે 1, 5 7/5 + 1. આ 5 કેન્સલ, આ 5 કેન્સલ, ઉપર 7 - 1 એટલે 6 અને નીચે 7 + 1 એટલે 8. 2 વડે ભાગ ચલાવીશું એટલે 3 અને છેદમાં આવશે 4, એટલે 3/4. ઓકે, તો મિત્રો આ જે પ્રશ્ન છે એ તમે યોગ વિયોગની રીતે પણ ગણી શકો. જો તમને રકમ શું આપી છે? 5 tan θ, ટેન થીટા એટલે કે sin θ/cos θ બરાબર 7. હવે આ જે 7 છે એને 7/1 કહેવાશે. 7ને શું કહેવાશે? 7/1. હવે આપણે જે વસ્તુ લાવવાનું છે એમાં 5 sin θ - cos θ છે અને છેદમાં શું લાવવાનું છે? પ્લસ. તો તમે યોગ વિયોગ, યોગ એટલે અંશમાં સરવાળો, છેદમાં તે જ ક્રમમાં બાદબાકી, અને વિયોગ યોગ તો અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો. તો આપણે અંશમાં માઇનસ લાવવાનું છે તો આપણે અહીં વિયોગ યોગ પ્રમાણ લઈશું. વિયોગ યોગ લેટા, તો વિયોગ યોગ પ્રમાણ લઈશું તો અંશમાં શું બનશે? 5 sin θ - cos θ/છેદમાં યોગ એટલે 5 sin θ + cos θ બરાબર, સામે પણ સેમ, અંશમાં વિયોગ છેદમાં યોગ, 7 - 1 એટલે 6/7 + 1 એટલે 8, એટલે એકંદરે તમારો જવાબ શું આવશે? 3/4. તો આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો છો. ચાલો ત્યારબાદ આગળ વધીશું 10 નંબર તરફ. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો p(x) બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા x એ બહુપદી, ઓકે અહીં બહુપદી આવશે p(x), p(x)નું શૂન્ય કહે છે. તો આ p(x)ના શૂન્યની વ્યાખ્યા જ છે એટલે આપેલ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ 0.2 એ સમીકરણ x²-0.4=0નું એક બીજ છે. તો બોલો આ જે કિંમત છે એ બીજ ક્યારે કહેવાશે? તો x ની જગ્યા પર ડાબી બાજુમાં સમીકરણમાં 0.2 મૂકીને જો જમણી બાજુ જવાબમાં આવી જાય
તો એ બીજ છે. એટલે કે 0.2 દ્વારા સમીકરણનું સમાધાન કરવાનું છે આપણે. ચાલો તો x બરાબર 0.2 લેતા, ચાલો ડાબી બાજુમાં કિંમત મૂકી દઈએ, LHS ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 0.4. ચાલો એક્સની કિંમત છે 0.2 નો વર્ગ. 0.2 નો વર્ગ કરશો એટલે 0.04 આવશે, અને આ છે તમારી પાસે 0.4, બરાબર. એટલે તમારો જવાબ આવશે માઇનસ 0.36, અને જમણી બાજુ છે આપણી પાસે 0, એટલે કે જમણી બાજુ આવતી નથી. એટલે કે એક્સ બરાબર 0.2 દ્વારા, એક્સ બરાબર 0.2 દ્વારા સમીકરણનું સમાધાન થતું નથી. એટલે એક્સ બરાબર 0.2 એ સમીકરણનું બીજ નથી. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. ચાલો ત્યારબાદ આગળ 15 નંબર. એક સમાંતર શ્રેણી આપી છે, એનું એનમું પદ શૂન્ય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો આપણે શું કરીશું, એનમું પદ શૂન્ય લઈ લઈએ અને એનની કિંમત મેળવીશું. એન એટલે શું? પદોની સંખ્યા. અને પદોની સંખ્યા હંમેશા પ્રાકૃતિક હોય. તો જો પ્રાકૃતિક સંખ્યા જવાબમાં આવશે તો આપેલ વિધાન સાચું છે, અને જો પ્રાકૃતિક સંખ્યા જવાબમાં ન આવે તો આપેલ વિધાન ખોટું છે. આપણે શું કરીશું, એનમું પદ શૂન્ય લઈશું. એનમાં પદનું સૂત્ર શું આવશે? એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 0. ચાલો કિંમત મૂકીશું. પહેલું પદ છે આપણી પાસે 32 વત્તા એન માઇનસ 1 ડી, એટલે બીજું પદ ઓછા પહેલું પદ, એટલે કે 28 ઓછા 32, એટલે આવશે માઇનસ 4 બરાબર 0. ચાલો આનું સાદું રૂપ આપી દઈએ. આપણે 32 આ માઇનસ 4નો અંદર ગુણાકાર કરીશું એટલે માઇનસ 4n માઇનસ માઇનસ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 4n સામે જશે એટલે પ્લસ 4n, 32ને 4 36 બરાબર છે, ભાગ ચાલશે, એટલે એનની કિંમત આવી ગઈ આપણી પાસે એનની કિંમત આવી ગઈ આપણી પાસે 9. એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવે છે એટલે આપેલ શ્રેણીમાં શૂન્ય હશે. એનનું પદ કયું હશે? શૂન્ય હશે. એટલે આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. ત્યારબાદ આગળ 16 નંબર. દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને તેને કોઈ એકમ નથી, બરાબર છે. હવે આપણે ત્રિકોણમિતી માટે શું, ત્રિકોણમિતી ગુણોત્તર એટલે શું? તો ત્રિકોણમાં ધારો કે આ ખૂણો થીટા છે, તો એના માટે જો હું સાઈન થીટા લખું, સાઈન થીટા ત્રિકોણને નામ આપીશું એ બી સી. સાઈન થીટા એટલે એ બીના છેદમાં, સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો એ જ રીતે કોસ થીટા ધારો કે લખવું છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ત્રિકોણની બાજુના માપનો ઉપયોગ થાય છે, એટલે કે બાજુની લંબાઈનો ઉપયોગ થાય છે આ બધી. અને એ લંબાઈ જે છે એ હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય. એ લંબાઈ જે છે તે હંમેશા શું હોય? વાસ્તવિક સંખ્યા, બરાબર છે. ઓકે, વાસ્તવિક સંખ્યામાં આપણે બધી જ કિંમત આવી જાય. નોર્મલી જે લંબાઈ છે આપણે ધન લઈએ એટલે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, બરાબર. પણ આપણે વાસ્તવિક સંખ્યા બોલીશું કારણ કે વાસ્તવિકમાં પ્રાકૃતિક આવી જાય છે. ઓકે, તો આ છે વાસ્તવિક સંખ્યા, આ પણ છે મારી પાસે વાસ્તવિક સંખ્યા. તો બોલો, બે વાસ્તવિક સંખ્યાઓનો હું ભાગાકાર કરું એટલે કે ગુણોત્તર લેઉં તો મને જવાબ હંમેશા કેવો મળશે? વાસ્તવિક સંખ્યા જ મળશે. એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર એ વાસ્તવિક સંખ્યા છે, આ વસ્તુ સાચું છે. હવે આગળ બીજું, તેને કોઈ એકમ નથી. હવે આપણે જોઈશું, ધારો કે આ લંબાઈનો એકમ સેન્ટીમીટર છે, તો બધી જ બાજુઓના માપ જે છે કાં તો સેન્ટીમીટર કાં તો મીટરમાં હશે. અને જો મીટરમાં હોય અને એક સેન્ટીમીટરમાં હોય તો આપણે કન્વર્ટ કરીને બધા એકમો સરખા કરીએ છીએ. હવે એ બીનું માપ સેન્ટીમીટરમાં છે, એ જ રીતે એસીનું માપ પણ સેન્ટીમીટરમાં છે. તો આપણે જ્યારે ગુણોત્તર લેશું ત્યારે આ સેન્ટીમીટર અને સેન્ટીમીટર કેન્સલ થઈ જશે, એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરને કોઈ એકમ નથી. એટલે આ બીજું વિધાન પણ સાચું છે. એટલે આપેલું આખું વિધાન તમારું કેવું છે? સાચું છે. આપેલ આખું વિધાન તમારું કેવું છે? સાચું છે. ચાલો ત્યારબાદ આગળ 17 નંબર. 8 ના છેદમાં 125 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, અનંત અને આવૃત છે એવું પૂછ્યું છે. ચાલો ચેક કરી લઈએ. 8/125 છે. તો અગાઉ ચર્ચા કરી છે અગાઉના લેક્ચરમાં કે જ્યારે પણ છેદમાં 125 આવે તો અંશ અને છેદનો 8 વડે ગુણાકાર કરી નાખવાનો. એટલે 125 × 8 એટલે છેદમાં થઈ જશે 1000, અને 8 × 8 એટલે થઈ જશે 64.
64/1000 કરશો એટલે તમારો જવાબ આવશે 0.064. બરાબર છે. આ કેવું આવડું કેવું થઈ ગયું? આ શાંત થઈ ગયું, કારણ કે અનંત એટલે શું? તો ભાઈ અનંત એટલે અનંત સુધી જતું હોવું જોઈએ, પણ આ વસ્તુ ત્રણ અંક પછી અટકી જાય છે એટલે આપેલ વિધાન તમારું કેવું છે? ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. ચાલો ત્યારબાદ આગળ. ગુસા અ 189 અને 315નો ગુસા 21 છે કે નહીં તો ચેક કરી લેવાનું. ચાલો 189ના અવયવ પાડવા હોય તો સૌ પ્રથમ ચેક કરો, 2 વડે થશે નહીં, 3 વડે કરશે? હા, 6 3, પાછા 3 વડે ભાગ કરશો 21, 3 વડે ભાગ કરશો 7, 3 વડે ભાગ નહીં ચાલે પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા 5 વડે પણ નહીં ચાલે એટલે સીધા 7 પર જશે, 7 એકા 7. એ જ રીતે 315ના એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલશે, 3 વડે ચકાસીશું, 3 વડે ભાગ ચાલે છે, 3 વડે ભાગ ચાલશે એટલે 105 જવાબ આવશે. ફરી પાછા એકમનો અંક છે 5 અને 1 6 છે, સંખ્યાઓનો સરવાળો 6 થાય છે એટલે 3 વડે ભાગ ચાલશે, 3 3 9, 3 5 35. એકમનો અંક 5 છે, 3 વડે હવે ભાગ નહીં ચાલશે એટલે 5 વડે ચેક કરીશું, 5 વડે ભાગ ચાલે છે, 7 5 35, 7 એકા 7. ઓકે, ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે આપણે સામાન્ય અવયવ જોવાના છે, તો 3 3 અને ત્યારબાદ 7 એટલે આપણો ગુસા આવશે 3 × 3 × 7 એટલે 7 3 21 × 3 63 આવશે ગુસા. અને રકમમાં કેટલો આપ્યો છે? 21 આપ્યો છે એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. ચાલો ત્યારબાદ આગળ વધીશું 19 નંબર તરફ. વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. તો તમને બે રેખાઓ આપી છે, એ બે રેખાઓ એકબીજાને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે એટલે એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આ બંને રેખાને આપણે ઉકેલી નાખીશું એટલે આપણને એક્સ અને વાયનો જવાબ મળી જશે. તો જોશો અહીં વાયની કિંમત 3x છે, આ બીજા સમીકરણમાં મૂકી દઈએ. વાયની કિંમત જે 3x છે એને આપણે બીજા સમીકરણમાં મૂકી દઈએ એટલે એક્સ બરાબર 3 × વાયની જગ્યા પર 3x એટલે એક્સ બરાબર આવશે 9x. આ પ્લસ એક્સ સામે જશે એટલે માઇનસ એક્સ એટલે 8x = 0 થશે એટલે એક્સ બરાબર આવશે 0. એક્સની કિંમત 0 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં એટલે વાયની કિંમત પણ તમારી કેવી આવશે? 0 આવશે. એટલે કે આ બંને રેખાઓનો ઉકેલ જે છે એ 0 0 બિંદુ, 0 0 બિંદુ એટલે એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાશે. એટલે કે આ બંને રેખાઓ એકબીજાને ઉગમ બિંદુમાં છેદે છે તેમ કહેવાય. ઓકે, ચાલો ત્યારબાદ નેક્સ્ટ 20 નંબર. એ ઓફ એક્સ વન વાય વન અને બી ઓફ એક્સ ટુ વાય ટુ એ રેખાખંડ એબીનું એ તરફથી લેમડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. તો આ સૂત્ર જ છે તમારું વિભાજન બિંદુના યામ. એ તરફથી વિભાજન હોય તો વિભાજન બિંદુના યામ આવશે લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વનના છેદમાં લેમડા પ્લસ વન, લેમડા વાય ટુ પ્લસ વાય વનના છેદમાં લેમડા પ્લસ વન. તો આ તમારો જવાબ. ઓકે, ચાલો ત્યારબાદ આગળ 21 નંબર. એક પતંગ જે છે એ 75 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે, તેની ટંગ દોરી ક્ષમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે, તો દોરીની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. ચાલો તો આકૃતિ બનાવીશું. અહીં કોઈ પતંગ છે કે જેની જમીનથી ઊંચાઈ તમને 75 મીટર આપી છે અને જમીન પરથી બરાબર છે આ પતંગની જે દોરી છે એ ટંગ દોરી છે અને એક ક્ષમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. બરાબર, તમારે દોરીની લંબાઈ શોધવાની છે. તો અહીં તમે મિત્રો જોશો જે ખૂણો આપ્યો છે એના માટે સામેની બાજુ આપી છે અને કર્ણ શોધવાનો છે એટલે આપણે ગુણોત્તર લગાવીશું સાઇનનો. સાઇન 60 = સામેની બાજુના છેદમાં દોરીની લંબાઈ આપણે ધારી લઈએ, ધારો કે એક્સ. તો સાઇન 60 = 75 ના છેદમાં x. હવે સાઇન 60ની કિંમત આપણને કોષ્ટક પરથી ખબર જ છે, વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર 75 ના છેદમાં x. ઓકે, તો હવે x શોધવાનો છે તો xને સૂત્ર કરતાં બનાવી દઈશું આપણે એટલે x બરાબર આવશે, આ 2 ઉપર જશે અને વર્ગમૂળ 3 નીચે આવશે એટલે 75 × 2 √3. હવે આ વર્ગમૂળ 3 જે છે એ અસમ્યય સંખ્યા છે, એનું સમયીકરણ કરવા માટે વર્ગમૂળ 3 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીશું. તો વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3નો ગુણાકાર અંશમાં કેટલો થઈ જશે? છેદમાં કેટલો થઈ જશે? 3 થઈ જશે બરાબર, અને ભાગ ચાલશે 25 × 3 = 75.
25 ગુણ્યા 2 50 વર્ગમૂળમાં 3 એટલે દોરીની લંબાઈ આવી ગઈ 50 વર્ગમૂળમાં 3 અને એનો જમીનથી જે ઊંચાઈ આપેલી છે એનો એકમ મીટર છે એટલે દોરીની લંબાઈનો એકમ પણ શું આવશે મીટર 50 વર્ગમૂળમાં 3 મીટર ઓકે ચાલો ત્યારબાદ નેક્સ્ટ 22 નંબર આપેલ આકૃતિમાં AB બરાબર 12 સેન્ટીમીટર BC બરાબર 8 સેન્ટીમીટર અને AC બરાબર 10 સેન્ટીમીટર હોય તો AD બરાબર ખાલી જગ્યા તો મિત્રો આ વર્તુળનું બહારના બિંદુ ગણીએ આ A ને તો આ AD અને AF એ વર્તુળના સ્પર્શક બને અને એ બંનેની લંબાઈ સમાન હોય ધારો કે આ X છે તો આ માપ પણ કેટલું થશે X એ જ રીતે B બિંદુ જે છે તો BD અને આ BE પણ વર્તુળના સ્પર્શક થશે એ બંનેની લંબાઈ પણ સમાન હશે આપણે ધારી લઈએ ધારો કે Y એ જ રીતે આ C બિંદુમાંથી પણ આ બે સ્પર્શક થશે એ બંનેની લંબાઈ હું ધારી લઉં ધારો કે Z ઓકે હવે આકૃતિ બરાબર મને શું આપ્યું છે AB હવે આકૃતિ પરથી AB જે છે એ X પ્લસ Y છે અને X પ્લસ Y ની કિંમત મને આપી છે 12 એ જ રીતે આકૃતિ પરથી BC જે છે એ Y પ્લસ Z છે અને એનું માપ આપ્યું છે 8 અને AC નું માપ આપ્યું છે X પ્લસ Z આકૃતિ પરથી X પ્લસ Z અને રકમમાં કેટલું આપ્યું છે 10 ઓકે અને X પ્લસ Y કેટલો છે 12 હવે મારે AD નું માપ એટલે X ની કિંમત શોધવાની છે તો હું શું કરીશ આ ત્રણેય સમીકરણોનો સરવાળો કરી નાખું તો સરવાળો કરીશ તો ડાબી બાજુમાં મને X બે વખત છે Y બે વખત છે અને Z બે વખત છે એટલે સરવાળો કરીશ એટલે બે વખત X Y અને Z આ રીતે લખાશે અને જમણી બાજુ પર 12 ને 8 20 ને 10 30 સરવાળો થશે એટલે અહીંથી X પ્લસ Y પ્લસ Z ની કિંમત આવશે 15 X પ્લસ Y પ્લસ Z ની કિંમત શું આવશે 15 હવે મારે X શોધવાનો છે તો આ Y પ્લસ Z ની કિંમત મને ખબર છે Y પ્લસ Z ની કિંમત કેટલી છે 8 તો હું અહીં 8 મૂકી દઉં તો X વત્તા 8 બરાબર 15 એટલે X બરાબર આવશે 15 ઓછા 8 એટલે કે 7 એટલે કે AD નું માપ આવશે 7 સેન્ટીમીટર AD નું માપ શું આવશે 7 સેન્ટીમીટર ઓકે ચાલો ત્યારબાદ આગળ 23 નંબર સમીકરણનું એક બીજ 3 આપેલું છે તો આપણે શું કરીશું સમીકરણમાં જ્યાં X દેખાશે ત્યાં 3 લખીને સાદુરૂપ આપી દઈએ તો 3 નો વર્ગ 9 વત્તા 3 ગુણ્યા 2 6 ઓછા K બરાબર 0 9 ને 6 15 ઓછા K સામે જશે એટલે પ્લસ K એટલે K ની કિંમત આવશે 15 K બરાબર જવાબ શું આવશે આપણો 15 ચાલો ત્યારબાદ આગળ જો કોઈ સમાંતર શ્રેણી માટે આ 5N નથી SN છે SN બરાબર 3N સ્ક્વેર પ્લસ 7N હોય તો AN શોધો તો મિત્રો આ જે છે SN તમને આપ્યું છે અને AN મેળવવાનો છે તો સમાંતર શ્રેણી માટે S1 બરાબર A1 કહેવાય S2 બરાબર A1 પ્લસ A2 કહેવાય એટલે આપણે જે SN નું સૂત્ર આપ્યું છે એ SN ના સૂત્ર પરથી હું પ્રથમ પદ અને તફાવત D મેળવીશ આ બેની જે કિંમત આવી જાય એના પરથી મને SN મળશે સોરી AN મળશે તો SN આપ્યો હોય અને મારે D શોધવો હોય તો D નું સૂત્ર યાદ રાખજો એક S2 માઇનસ 2S1 મિત્રો આ એક સૂત્ર યાદ રાખી લેજો કે જેથી તમારી ગણતરી થોડી ઓછી થશે તો આના માટે મારે S2 S1 શોધવા પડે તો સૌ પ્રથમ S1 શોધવા માટે N ની જગ્યા પર 1 મૂકીને સાદુરૂપ આપો એટલે તમારો S1 આવશે 10 S1 એટલે તમારી શ્રેણીનું પ્રથમ પદ A ત્યારબાદ S2 શોધીશું S2 શોધવા માટે N ની જગ્યા પર 2 મૂકો 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે 12 અને 7 દુ 14 12 વત્તા 14 એટલે S2 આવશે 26 S2 કેટલો આવશે 26 હવે આ સૂત્રની મદદથી આપણે D મેળવીશું S2 માઇનસ 2S1 એટલે D આપણને આવશે 26 ઓછા 20 એટલે 6 D અને A આવી ગયા એટલે AN નું સૂત્ર મળશે A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D સાદુરૂપ આપીશું એટલે 10 પ્લસ 6N માઇનસ 6 એટલે આપણો આન્સર આવશે 6N પ્લસ 4
તો આ આપણું આવી ગયું એન. ઓકે, તો મિત્રો આ જ રીતે તમને વિડીયો જોઈતા હોય બીજા સોલ્યુશનના તો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.